નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા લાસ્ટ પિરિયડમાં આયનો જોયા હતા. એક સંયોજકતાવાળા આયનો, બે સંયોજકતાવાળા આયનો અને ત્રણ સંયોજકતાવાળા આયનો જોયા હતા. હવે આપણે રાસાયણિક સૂત્ર લખતી વખતે કયા કયા નિયમોનું પાલન કરવું જોઈએ એ આપણે પહેલાં સમજીએ, પછી તમને રાસાયણિક સૂત્ર કેમ લખાય એ આપણે સૌ શીખવાડું. તો રાસાયણિક સૂત્ર લખતી વખતે એના નિયમો, રાસાયણિક સૂત્ર લખવાના નિયમો, તો પહેલી વસ્તુ યાદ રાખજો કે આયનની સંયોજકતા બોલીએ આપણે અથવા વીજભાર બોલીએ એને, તો એ સંતુલિત હોવા જોઈએ. જેટલા ધન આયન હોય એટલા સામે ઋણ આયન થવા જોઈએ, એટલે એ વીજભારિત હોવા જોઈએ. તો આયનની સંયોજકતા આયનની સંયોજકતા અથવા વીજભાર સંતુલિત હોવા જોઈએ. આ પહેલું યાદ રાખવાનું કે ભાઈ બંને વીજભારો સંતુલિત થવા જોઈએ. આપણે જે સંયોજન લખીએ છીએ એના ઉપર પ્લસ કે માઇનસ ક્યારેય ના આવે, એટલે વીજભાર બંને બાજુ પ્લસ માઇનસ સરખું થવું થઈ જવું જોઈએ એમ. બીજી વસ્તુ કે જ્યારે સંયોજન ધાતુ અને અધાતુ બંને ધરાવતું હોય, જ્યારે સંયોજન ધાતુ અને અધાતુ બંને ધરાવતું હોય, યાદ રાખવાનું કે જેમાં ધાતુ આયન પણ આવે અને અધાતુ આયન પણ આવે, બંને ધરાવતું હોય તો પ્રથમ ધાતુની સંજ્ઞા અથવા નામ લખાય છે. તો પ્રથમ ધાતુની સંજ્ઞા અથવા એનું નામ લખાય છે, એટલે પહેલા ધાતુ લખવાનું અને પછી અધાતુ લખવાનું, બરોબર. દાખલા તરીકે આપણે કેલ્શિયમ ઓક્સાઇડ, દાખલા તરીકે આ કેલ્શિયમ ઓક્સાઇડ, તો એને કહેવાય CaO. આ CaO મેં લખ્યું, તો એમાં પહેલાં CA ધાતુ છે અને O અધાતુ છે, બરોબર. એ પ્રમાણે દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડ, આ સોડિયમ ક્લોરાઇડ એને કહેવાય મીઠું, એટલે NaCl. આ Na પહેલા ધાતુ, Cl અધાતુ છે એમ, બરોબર. આયન સલ્ફાઇડ, તો FeS આયન સલ્ફાઇડ. પછી કોપર ઓક્સાઇડ, આ દાખલા તરીકે છે કોપર ઓક્સાઇડ, તો CuO. હવે આની અંદર સમજો, તો પહેલા આ Cu, Fe, Na, Ca આ બધા છે ને એ ધાતુઓ છે, એટલે અહીં અને ઓક્સિજન, ક્લોરિન, સલ્ફર આ અધાતુઓ છે, યાદ રાખજો. એટલે અહીંયા કહેવાનો મતલબ આ ઓક્સિજન, ક્લોરિન, સલ્ફર વગેરે અધાતુઓ છે, એટલે એમને જમણી બાજુ લખાય છે. અહીં ઓક્સિજન, ક્લોરિન, સલ્ફર વગેરે અધાતુઓ છે, તેમને જમણી બાજુ એટલે પાછળ
જમણી બાજુ લખાય છે, એટલે સૂત્રની અંદર એમને પાછળ લખાય છે, જમણી બાજુ લખાય છે. અને કેલ્શિયમ, સોડિયમ, આયર્ન, કોપર આ ધાતુઓ છે, એમને ડાબી તરફ લખાય છે. અને કેલ્શિયમ, સોડિયમ, આયર્ન, કોપર વગેરે ધાતુઓ છે, તેમને ડાબી તરફ લખાય છે. ડાબી બાજુ એટલે આગળ અને જમણી બાજુ એટલે પાછળ, એમ યાદ રાખજો. હવે બહુપરમાણવીય આયનો હોય એના દ્વારા જો સંયોજનો બનતા હોય તો એને કૌંસમાં દર્શાવી અને કૌંસની બાદ એનો ગુણોત્તર દર્શાવતી સંખ્યા લખાય છે, યાદ રાખજો. બહુપરમાણવીય આપણે લાસ્ટ પીરિયડમાં લખાયું છે તમને કે બહુપરમાણવીય આયનો કયા, તો NH4, પછી OH માઇનસ, NO3 માઇનસ, NO3 માઇનસ, HNO3 માઇનસ, આ લખાયું આપણે બરોબર. કાર્બોનેટ તો CO3 માઇનસ 2, સલ્ફાઇડ તો SO3 માઇનસ 2, સલ્ફેટ તો SO4 માઇનસ 2, એમ. તો આ બધા બહુપરમાણવીય છે. તો બહુપરમાણવીય આયનો દ્વારા બનતા સંયોજનોમાં કહેવાનો મતલબ આયન છે એને કૌંસમાં દર્શાવી, આયનને કૌંસમાં દર્શાવી, કૌંસની બહાર, તેનો ગુણોત્તર દર્શાવતી સંખ્યા લખાય છે. હવે આની અંદર જો બહુપરમાણવીય આયનની સંખ્યા એક હોય તો એને કૌંસમાં દર્શાવવો જરૂરી નથી. જો બહુપરમાણવીય આયનની સંખ્યા એક હોય તો તેને કૌંસમાં દર્શાવવો જરૂરી નથી, સમજો. દાખલા તરીકે કહેવાનો મતલબ NaOH, દાખલા તરીકે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, એટલે એમાં એને કહેવાય NaOH. આમાં એને પ્લસ અને OH માઇનસ છે, એટલા માટે બંનેમાં કહેવાનો મતલબ આ એક જ, આ બહુપરમાણવીય છે OH પણ એક જ છે, એટલે આપણે એને કૌંસમાં દર્શાવતા નથી, યાદ રાખજો આ ખાસ. અને દાખલા તરીકે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બોલીએ આપણે, યાદ રાખજો આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ લખીએ આપણે તો અહીંયા કેલ્શિયમનું CA અને હાઇડ્રોક્સાઇડના બે થાય તો અહીંયા OH કૌંસની બહાર બે લખવાનું, એટલે CaOH ટ્વાઇસ, એમ. આ પ્રમાણે કહેવાનો મતલબ બહુપરમાણવીય આયનો એની સંખ્યા એક કરતાં વધારે હોય તો આપણે બહુપરમાણવીય આયનને કૌંસમાં લખવાનું અને એની સંખ્યાને આપણે કૌંસની બહાર લખવાની. હવે આપણે આ સંયોજનો કેવી રીતના બને છે એ આપણે જોવાનું છે, બરોબર. તો દ્વિઅંગી સંયોજનો એટલે શું?
સાદા સંયોજનોના સૂત્રો કેવી રીતના લખાય છે એ આ સંયોજનવાદ આદ્વિઅંગી કહેવાય, CaO. આ NaCl આદ્વિઅંગી કહેવાય. પછી FeS આદ્વિઅંગી કહેવાય. CuO કોપર ઓક્સાઇડ આદ્વિઅંગી કહેવાય. આ બધા NaOH દ્વિઅંગી કહેવાય. CaOH ટ્વાઇસ આદ્વિઅંગી કહેવાય. મગજમાં રાખજો. હવે તમને સવાલ થાય કે સાહેબ અહીંયા NaOH છે અને અહીંયા CaOH ની બહાર બે લખ્યું છે, આવું કેમ? તો આ કેવી રીતના બન્યું તો એ આપણે શીખવાનું છે, બરોબર? એટલે સંયોજનો કેવી રીતના લખાય છે તો એની સંયોજકતા અથવા એના આ કહેવાનો મતલબ સંયોજકતા અથવા એનો વીજભાર એના આધારે આ સંયોજનો લખાય છે, બરાબર? મગજમાં રાખજો, બરોબર? હવે તો દ્વિઅંગી સંયોજનો એટલે શું? સંયોજનો એટલે શું? સાદા સંયોજનોના સૂત્રો કેવી રીતે લખાય છે? કેવી રીતે લખાય છે? ઉદાહરણ આપી સમજાવો. સમજો. તો પહેલામાં પહેલી વસ્તુ, દ્વિઅંગી સંયોજનો કોને કહેવાય? તો બે જુદા જુદા તત્વોથી બનતા સૌથી સરળતમ સંયોજનો એને દ્વિઅંગી સંયોજનો કહે છે. બે જુદા જુદા તત્વોથી બનતા સૌથી સરળતમ સંયોજનોને દ્વિઅંગી સંયોજનો કહે છે. યાદ રાખજો, બે જુદા જુદા તત્વોથી બનતા સૌથી સરળતમ સંયોજનો એને દ્વિઅંગી સંયોજનો કહે છે. અહીંયા આયનોની જે સંયોજકતા છે એનો ઉપયોગ કરી અને આપણે સંયોજનોના સૂત્રો લખી શકાય છે. યાદ રાખજો, આયનોની સંયોજકતાનો ઉપયોગ કરી સંયોજનોના સૂત્રો લખી શકાય છે. બરોબર? સંયોજનોના રાસાયણિક સૂત્ર લખતી વખતે આપણે ખાસ યાદ રાખવાનું કે ઘટક તત્વો અને એની સંયોજકતા લખ્યા બાદ સંયોજકતા પરમાણુઓની સંયોજકતાઓ છે એ કૌંસમાં દર્શાવવામાં આવે છે. યાદ રાખજો. એટલે આવી રીતના જુઓ, દાખલા તરીકે એક હાઇડ્રોજન ક્લોરાઇડ, અહીંયા હાઇડ્રોજન ક્લોરાઇડ આ કેવી રીતના બને છે તો સમજો. આ હાઇડ્રોજન ક્લોરાઇડ આપણે લખ્યું તો હાઇડ્રોજન ક્લોરાઇડ એને કહેવાય HCl. તો આની અંદર બે તત્વો છે, એક હાઇડ્રોજન અને ક્લોરિન, આ બે તત્વો છે. એટલે અહીંયા તત્વોની સંજ્ઞા, તો તત્વોની સંજ્ઞા એચ અને સી એ. હવે એની સંયોજકતા, સંયોજકતા એટલે આએ એક કહેવાય, આએ એક કહેવાય. આમાં પ્લસ માઇનસ સાથે આપણે લેવા દેવા નથી. પ્લસ એક હોય અથવા માઇનસ એક હોય એટલે એને સંયોજકતા એક જ કહેવાય.
હવે એક એક છે તો આપણે આમ ચોકડી ગુણાકાર કરવાનો થાય આમ, એટલે આ બંનેમાં સરખું જ છે, ગુણાકાર એક એક જ છે, એટલે એનું અણુસૂત્ર થાય. એટલે સૂત્ર માટે હાઇડ્રોજન ક્લોરાઇડનું સૂત્ર થાય. HCl છે બરાબર, હાઇડ્રોજન ક્લોરાઇડનું સૂત્ર HCl છે. હવે યાદ રાખજો, હાઇડ્રોજન સલ્ફાઇડ બીજું, હાઇડ્રોજન સલ્ફાઇડ બરાબર, તો એની અંદર એમાં તત્વોની સંજ્ઞા, આ તત્વોની સંજ્ઞા એમાં હાઇડ્રોજન અને સલ્ફર એટલે એચ અને એસ છે, હવે સંયોજકતા, તો આ હાઇડ્રોજનની સંયોજકતા એક અને સલ્ફરની સંયોજકતા બે છે. તો હવે આપણે આમ ચોકડી ગુણાકાર કરીએ, આમ ગુણાકાર કરીએ તો હાઇડ્રોજન બે થયા અને સલ્ફર એક થયું, એટલે હાઇડ્રોજન સલ્ફાઇડનું સૂત્ર એચ ટુ એસ છે. હાઇડ્રોજન બે અને સલ્ફર એક એટલે એચ ટુ એસ બરાબર. એવી જ રીતના આપણે પાણી, આપણું પાણી, તો પાણીની અંદર બે તત્વો હાઇડ્રોજન અને ઓક્સિજન, તત્વોની સંજ્ઞા એચ અને ઓ. હવે એની સંયોજકતા, તો હાઇડ્રોજનની સંયોજકતા એક, ઓક્સિજનની સંયોજકતા બે, એટલે આપણે આમ ચોકડી ગુણાકાર કરીએ આમ, એટલે કહેવાનો મતલબ હાઇડ્રોજન બે થયા અને ઓક્સિજન એક થયો, એટલે પાણીનું સૂત્ર, પાણીનું સૂત્ર એચ ટુ ઓ છે, યાદ રાખજો બરાબર. એવી રીતના કહેવાનો મતલબ કાર્બન ટેટ્રાક્લોરાઇડ, સમજો કાર્બન ટેટ્રા ક્લોરાઇડ બરાબર, તો એમાં બે કાર્બન અને ક્લોરિન એટલે તત્વોની સંજ્ઞા, અહીંયા તત્વોની સંજ્ઞા આ કાર્બન અને ક્લોરિન. હવે એની સંયોજકતા સમજો, કાર્બનની સંયોજકતા ચાર અને ક્લોરિનની સંયોજકતા એક, આપણે આમ ચોકડી ગુણાકાર કરીએ તો કાર્બન એક થાય અને ક્લોરિન ચાર થાય, એટલે અહીંયા કાર્બન ટેટ્રાક્લોરાઇડ નું સૂત્ર, એનું સૂત્ર થાય સી સી એલ ફોર, કાર્બન એક અને સી એલ ચાર એટલે સી સી એલ ફોર છે એમ બરાબર. મેગ્નેશિયમ ક્લોરાઇડ પાંચમું, મેગ્નેશિયમ ક્લોરાઇડ, તો આની અંદર તત્વોની સંજ્ઞા એમાં મેગ્નેશિયમ એટલે Mg અને ક્લોરાઇડ એટલે ક્લોરિન એટલે Cl, અને એની સંયોજકતા, તો મેગ્નેશિયમની સંયોજકતા બે અને ક્લોરિનની સંયોજકતા એક બરાબર, એટલે આપણે અહીંયા આગળ એનો વીજભાર કહેવાય, મેગ્નેશિયમ અને ક્લોરિન સંયોજકતા આમાં પ્લસ બે વીજભાર અને આમાં માઇનસ એક વીજભાર, સંયોજકતા એટલે વીજભાર. આપણે આમ ચોકડી ગુણાકાર કરીએ તો મેગ્નેશિયમ ક્લોરાઇડ નું સૂત્ર આ Mg એક જ થાય અને Cl બે થાય, એટલે Mg Cl2 છે, યાદ રાખજો બરોબર. એ પ્રમાણે હવે સમજો, હવે મજા છે, આ છઠ્ઠું એલ્યુમિનિયમ ઓક્સાઇડ,
एल्युमिनियम ऑक्साइड। तो अणुसूत्र केवी रीतना बने तो अहीं तत्वों की संज्ञा એટલે અહીંયા એલ્યુમિનિયમ એટલે એલ અને ઓક્સાઇડ એટલે ઓક્સિજન એટલે ઓ અને એનો સંયોજકતા બોલો અથવા વીજભાર એનો વીજભાર એમ પણ બોલાય વીજભાર અથવા સંયોજકતા તો એલ્યુમિનિયમનો વીજભાર 3 છે પ્લસ 3 અને આ 2 માઇનસ આ માઇનસ 2 છે આ 2 માઇનસ તો હવે આપણે આમ એને જુઓ ચોકડી ગુણાકાર કરો તો એલ્યુમિનિયમ 2 લેવાના અને ઓક્સિજન 3 લેવાના એટલે એલ્યુમિનિયમ ઓક્સાઇડ નું સૂત્ર ઓક્સાઇડ નું સૂત્ર Al2O3 છે એટલે Al2O3 છે યાદ રાખજો બરોબર એટલે આ પ્રમાણે એના સૂત્રો બને છે હજુ આપણે જોઈએ થોડા સૂત્રો તો હવે સાતમું કેલ્શિયમ ઓક્સાઇડ કેલ્શિયમ ઓક્સાઇડ તો એમાં તત્વોની સંજ્ઞા એટલે સંજ્ઞા અહીંયા Ca અને O અને એનો વીજભાર અથવા સંયોજકતા વીજભાર આ પ્લસ 2 અને આ માઇનસ 2 આ પ્લસ 2 છે અને માઇનસ 2 છે બંને સરખા છે બંને સરખા છે એટલે સરખા સરખા એટલે એ નીકળી ગયા એટલે CaO એટલે કેલ્શિયમ ઓક્સાઇડ નું સૂત્ર CaO છે બરોબર હજુ આપણે આઠમું સોડિયમ નાઇટ્રેટ યાદ રાખજો સોડિયમ નાઇટ્રેટ તો સોડિયમ નાઇટ્રેટની વાત કરીએ તો આ તત્વોની સંજ્ઞા તો સંજ્ઞાની અંદર સોડિયમ એટલે Na અને નાઇટ્રેટ એટલે NO3 અહીંયા NO3 નાઇટ્રેટ એટલે હવે આની સંયોજકતા એટલે એની વીજભાર તો આ સોડિયમનો વીજભાર પ્લસ 1 અને NO3 એટલે નાઇટ્રેટનો વીજભાર માઇનસ 1 તો આ બંને સરખા એટલે આમ ચોકડી ગુણાકાર કરીએ એટલે સોડિયમ નાઇટ્રેટનું સૂત્ર NaNO3 છે NaNO3 છે હવે જોજો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મેં હમણાં લખ્યું હતું આ નવમું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તો એની સંજ્ઞા અહીંયા સંજ્ઞા 2 છે એક કેલ્શિયમ એટલે Ca અને હાઇડ્રોક્સાઇડ એટલે OH તો હવે એનો વીજભાર અહીંયા વીજભાર તો કેલ્શિયમનો પ્લસ 2 અને હાઇડ્રોક્સાઇડનો 1 માઇનસ હવે આપણે આમ જુઓ ચોકડી ગુણાકાર કરીએ આમ તો કેલ્શિયમ 1 થાય અને હાઇડ્રોક્સાઇડ 2 થાય એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું સૂત્ર હાઇડ્રોક્સાઇડનું સૂત્ર CaOH ટ્વાઇસ છે આમ એટલે આખું કહેવાનો મતલબ આ બહુ પરમાણવીય આયન કહેવાય એક કરતાં વધારે પરમાણુ વાળો એટલે આપણે એને કૌંસમાં લખવું પડે એમ અને આ બે એની હારે ગુણાઈ જાય
એટલે કૌંસની બહાર બે લખવાનું. એવી રીતના દસમું, તો દસમું છે સોડિયમ કાર્બોનેટ. સોડિયમ કાર્બોનેટ, તો આ સોડિયમ કાર્બોનેટ એટલે એને ધોવાના સોડા કહેવાય. તો આની અંદર સંજ્ઞા સોડિયમ એટલે એને અને કાર્બોનેટ એટલે CO3, બરોબર. હવે આ સોડિયમ છે તો એની અહીંયા વીજભાર, તો આનો વીજભાર પ્લસ છે, અને અહીંયા CO3 કાર્બોનેટ તો એનો વીજભાર 2-, આ -2. હવે આપણે આમ ચોકડી ગુણાકાર કરીએ, સમજ ધ્યાન રાખજો. તો Na2 આવે અને CO3 એક આવે એટલે એને કૌંસમાં લખવાની જરૂર નથી એમ. એટલે અહીંયા સોડિયમ કાર્બોનેટનું સૂત્ર Na2CO3 છે અને 11મું છે એમોનિયમ સલ્ફેટ. યાદ રાખજો, એમોનિયમ સલ્ફેટ, તો એની સંજ્ઞા અહીંયા એમોનિયમનું સૂત્ર થાય NH4 અને સલ્ફેટ એનું સૂત્ર થાય SO4. આ બંને બહુ પરમાણવી આયા, યાદ રાખજો. હવે એનો વીજભાર તો અહીંયા વીજભારની અંદર આ એમોનિયા છે તો એનો વીજભાર પ્લસ એક, અને આ સલ્ફેટ છે એનો વીજભાર 2-. તો હવે સમજી લેજો, આમ આપણે ચોકડી ગુણાકાર કરીએ તો આ NH4 સાથે 2 ગુણાય, એટલે એમોનિયમ સલ્ફેટનું સૂત્ર આ NH4 બહુ પરમાણુ આવે એટલે આમ કૌંસમાં લખવાનું, અને એની હારે 2 ગુણાય, અને SO4 એક છે. એટલે કહેવાનો મતલબ NH4 twice, એને બોલાય એમ NH4 twice SO4 છે. તો આ રીતના આના સંયોજનોના સૂત્ર બનાવાય છે, આ રીતના સંયોજનોના સૂત્ર લખાય છે, યાદ રાખજો. હજુ આપણે અહીંયા સ્વાધ્યાય છે, જુઓ એમાં